એ ત્યાં ઉભો ઉભો ચીસો શું પાડે કરે છે? હા અહીંયા આવ અને તારી છોકરીને બચાવ. નારાયક, મારી દીકરીને જો ઘસરકો પણ પડ્યો છે ને તો હું તને નહીં છોડીશ. તારી ભલાઈ એમાં જ છે કે તું એને છોડી દે. ઘસરકો? જો ધારું ને તો હમણાં જ તારી દીકરીનું ગળું કાપી નાખું અને મને કોઈ રોકી પણ ના શકે. પ્લીઝ પ્લીઝ, મારી દીકરીને કંઈ નહીં કરતા. હું તમારી પાસે ભીખ માંગું છું. પ્લીઝ પ્લીઝ એને છોડી દો. પ્લીઝ પ્લીઝ. એટલે જ તો કહું છું કે તારી દીકરીનો જીવ તારા વરના હાથમાં છે. એ જેટલું અહીંયા આવવામાં મોડું કરશે ને એટલી જ તારી દીકરી મોત તરફ આગળ ડગલા માંડશે. એટલે જો તારી દીકરીનો જીવ વાલો હોય ને તો અહીંયા આવીને એને બચાવી જા. હું તને એડ્રેસ મોકલી આપું છું, જલ્દી આવજે. હા રાજેશ, આજે મને બહુ મજા આવી. મેં જેવો પ્લાન બનાવ્યો હતો ને કે આગળ આ ગેમ હજુ વધારે ઇન્ટરેસ્ટિંગ બનતી જશે. બચકે રહેના રે બાબા, બચકે રહેના રે, બચકે રહેના રે બાબા, બચકે રહેના રે. પ્લીઝ પ્લીઝ તમે જલ્દી જાઓ, મારી મારી છોકરીને બચાવી લો. પ્લીઝ પ્લીઝ એને બચાવી લો. બચકે રહેના રે બાબા, બચકે રહેના રે, બચકે રહેના રે બાબા, બચકે રહેના રે, બચકે રહેના રે બાબા, બચકે રહેના રે, બચકે રહેના રે બાબા, તુઝ પે નજર હૈ. મારી દીકરીને મારી દીકરીને કઈ નહીં થવું જોઈએ. પ્લીઝ પ્લીઝ જલ્દી જાઓ. આ માણસ ગમે તે વેલફેર બોલતો હતો. પ્લીઝ જલ્દી જાઓ ને, નહીં તો નહીં તો એ રાધાને રાધાને મારી નાખશે. પ્લીઝ જાઓ ને, પ્લીઝ મારી દીકરીને બચાવી લો. પ્લીઝ અને તમને એડ્રેસ મોકલ્યું છે ને, જલ્દી જલ્દી તમે ત્યાં પહોંચી જાઓ. જાઓ જલ્દી જાઓ ને. લક્ષ્મી, તને મારા પર વિશ્વાસ છે ને? રાધા હેમ ખેમ ઘરે પાછી આવશે, હું એને લઈને આવીશ. મીતા, તું રશ્મિનું ધ્યાન રાખજે. ભાભી, ભાભી ભગવાન છે, રાધાને કઈ નહીં થાય, બધું જ સારું થઈ જશે. ભાઈ પેલા ક્રિમિનલને છોડશે નહીં. બસ તમે થોડી હિંમત રાખો. ના મિતા, ના. અત્યારે અત્યારે હું કોઈની વાત સમજી શકું એ પરિસ્થિતિમાં જ નથી. જો એમને પહોંચતા પહેલા રાધાને કંઈ કરી નાખ્યું તો? મિતા મિતા, હું મારી દીકરી વગર નહીં જીવી શકું, નહીં જીવી શકું. મિતા ભગવાન, પ્લીઝ પ્લીઝ મારી દીકરીની રક્ષા કરજો. તમે જ છો જે મારી દીકરીને બચાવી શકશો. પ્લીઝ ભગવાન, પ્લીઝ. આ ક્યાં જતી રહી? મને અહીંયા બોલાવી રહે, હું તે ક્યાં જતી રહી? એનો ફોન પણ નથી લાગતો, ક્યાંય દેખાતી પણ નથી. એ આવું શું કામ કરે છે? અને ઘરે રહેવાનું કીધું તો પછી કે બહાર શું કામ આવી? મારી કોઈ વાત સાંભળતી નથી. હેલો ભાભી, શું રાધા ઘરે આવી? શું રાધા ઘરે પણ નથી આવી? ના ભાભી, એણે મને અહીંયા બોલાવ્યો અને પોતે અહીંયા ક્યાંય દેખાતી નથી. અરે બસ હવે રિલેક્સ થઈ જા, તું મારી સાથે એકદમ સેફ છે. અત્યાર સુધી તને કંઈ થયું નથી? થયું ને, બસ તું ડરીશ નહીં. ના 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 ભાભી, તમે અત્યારે કોઈને કંઈ જ નહીં કહેતા. હા બધા ગભરાઈ જશે. દાદા ઘરે પહોંચે કે તરત મને ફોન કરજો. ઓકે, હું એને શોધવા જઉં છું. હા. અરે લે બોલ, હવે જે કહેવું હોય ને એ કહી નાખ. કોણ છે તું? તું મને કેમ હેરાન કરે છે? અરે શું જોઈએ છે તને? એ આરામથી એક પછી એક સવાલ પૂછ ને.
એક સાથે આટલા બધા સવાલ પૂછીશ તો હું ભૂલી જઈશ, સમજી? હા, શું હતો પહેલો સવાલ? કોણ છે તું? કોણ છું હું? હા, હું તારો દુશ્મન છું, તારા માટે યમ, મોતનો દેવતા જ સમજી લે. બીજો સવાલ શું હતો? તું મને કેમ હેરાન કરે છે? હું તને કેમ હેરાન કરું છું? કેમ હેરાન કરું છું તને? હા, યાદ આવ્યું, મારા મનની ખુશી માટે, મારા મનની શાંતિ માટે. તને હેરાન થતી જોઈને મને બહુ આનંદ મળ્યો છે રાધા, સમજી? અને ત્રીજો પણ કંઈક સવાલ હતો ને, શું હતો ત્રીજો સવાલ? વાપી નરાધા, શું જોઈએ છે તારે? શું જોઈએ છે તને? તારી મોત, તને મરતી જોવી છે મને, સમજી? આ કેમ મને અત્યારે ફોન કરે છે? રાધા ક્યાંય પહેલાની જેમ ત્યાં તો નથી પહોંચી ગઈ ને? હેલો હેલો ક્રિશ, ક્યાં છો તું? રાધાએ મને એક લોકેશન મોકલ્યું હતું, હું ત્યાં જ છું. કેમ, શું થયું? ક્રિશ, રાધાનો જીવ જોખમમાં છે, પેલો કિડનેપર એને ક્યાંક લઈ ગયો છે. એનો ફોન આવ્યો હતો, એણે મને લોકેશન મોકલ્યું છે. હાઉ ઇઝ ધેટ પોસિબલ? રાધાએ મને પોતે એનું લોકેશન મોકલ્યું હતું ને, હવે હે ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે? એની મને ખબર નથી. ક્રિશ, હું તને લોકેશન મોકલું છું, તું જલ્દીથી આવી જા. હા, જલ્દી મોકલો, જલ્દી મોકલો. હે ભગવાન, રાધા સાથે આ બધું શું થઈ રહ્યું છે? હે, ગભરા નહીં, ગભરા નહીં, ગભરાઈશ નહીં, તું મારી સાથે એકદમ સેફ છે, હું તને કંઈ નહીં કરું. તને ખબર છે, વાર્તામાં એક ટ્વિસ્ટ છે, કહું તને. મારે એકચ્યુઅલી તો તને કંઈ જ નથી કરવું, મારે તો તારા બાપને હેરાન કરવો છે. મારો ટાર્ગેટ તું નહીં, તારો બાપ રાજેશ, સમજી? રાધા, 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 મારી દીકરી રાધા, રાધા. એ, હું તારા બાપને હેરાન કરવા માટે તને અહીંયા લઈને આવ્યો છું, બાકી હું તને કંઈ કરવાનો નથી, રિલેક્સ. હે, તને શું જોઈએ છે? તું કેમ મને હેરાન કરે છે? કેમ કરે છે આવું તું? મને ખબર છે કે તારા બાપનો જીવ તારામાં છે, એટલે હું તને અહીંયા લઈને આવ્યો. હવે પાછળ પાછળ એ પણ અહીંયા આવશે, અને જો એ અહીંયા આવશે તો મારું કામ થઈ જશે, અને પછી હું તને છોડી દઈશ. હા, ચિંતા ના કરતી તું. પપ્પાને, તું મારા પપ્પાને હેરાન કરવા માંગે છે, પણ કેમ? એમણે તારું શું બગાડ્યું છે? જો એ મને એમના જીવ કરતા વધારે પ્રેમ કરે છે, તારે તારું શું કામ એમને હેરાન કરવા છે? એમને કઈ જ ના થવું જોઈએ. ઓ, એમ વાત છે, એટલે મારું ગણિત સાચું છે. જો તને કંઈ થશે તો તારો બાપ એનો જીવ દાવ પર લગાવી દેશે, અને 100% તને બચાવવા માટે અહીંયા આવશે જ, અને પછી તો મારું કામ થઈ જશે, સમજી? ચાલ ચાલ, હવે સીધી સીધી. રાજેશ પરીખ. હે, હું આવી ગયો છું, મારી દીકરી ક્યાં છે? ઓહો હો 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 હો, મિલ્ખા સિંઘ, બહુ જલ્દી આવી ગયા ને, પણ આટલી બધી શું ઉતાવળ છે? હા, હજી તો બહુ ટાઈમ બાકી છે. સારું છે, ચાલ, તું જેટલો જલ્દી અહીંયા આવી જઈશ, તારી છોકરી એટલી જલ્દી બચી જશે, ખબરદાર. તારી સામે એક ગેટ છે, ત્યાં આવી જા. હા, મળી ગયો, હું ગેટ પાસે આવી ગયો છું. ક્યાં જવાનું છે મારે? અરે, ત્યાં નતું જવાનું, એ તો લોક છે. જલ્દી બોલ, હું ક્યાં આવું?